ધોરણ પાંચ વિષય ગુજરાતી એમાં પાર નવ પદક તેમાં છે આપણે જોયું કે વાલો કેસરીઓ છે એ વડોદરા જાય છે ત્યાં છે એના ઘોડા વિશે માટે તેના ઘોડા છે એ તો એવા હોય કે આપણે છે એને જોઈએ કે ઘોડાને જોઈએ ત્યાં જ છે એ મન ખરી જાય કે આપણે છે એ તરત ગમી જાય એવા અને કેટલા લોકો છે એનો ઘોડો એ ખરીદવા માટે પણ આવે છે પણ એ ઘોડાનો છે એ ભાવ સાંભળીને જ લોકો છે એ ત્યાંથી એ ઘોડાને ખરીદ્યા વગર જ પાછા ચાલ્યા જાય છે તો હવે આગળ જોઈએ આખરે કેસરિયાએ વડોદરાને નામ કરીને ગરણી ભેગા કરી જવાનો નિર્ણય કર્યો કે પછી શું કહે છે કે આગળ છે કે આવી રીતે આખરે કે છેલ્લે તો છે એ વાલો કેસરિયા એ શું કરે છે તો કે વડોદરામાંથી છે એ રામરામ કરીને એટલે કે ત્યાંથી છે એ વિદાય લે છે કે ત્યાંથી છે એ પાછો ચાલ્યો જાય છે વડોદરા ઉપર ભગવાન સુરજદાદાના તેજ પધરાવા માંડ્યા છે જાતવન પાંચ ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા કે વડોદરા ઉપર છે એ સુરજદાદાના તેજ પધરાવા માંડ્યા અને પછી જાતવન એટલે કે ઊંચા ખાનદાન વાળા જે છે કે જાણે ઊંચા ખાનદાન વાળા એવા છે એ પાંચ ઘોડાઓને દોરીને એ પાંચ ઘોડાઓને છે એ લઈને વાલો કેસરિયો જે છે એ વડોદરાને વેગળું મૂકીને કે વડોદરા થી છે એ પોતે ત્યાંથી ચાલ્યો જાય છે કે વડોદરા ને છે એ એકલું મૂકવા છે એ પોતે પગ ઉપાડે છે એટલે કે ત્યાંથી છે એ રવાના થાય છે પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલવા તો શું પૂછવું કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી ક્યાંય શું કહે છે તો કે પાણી પંથા ઘોડા એટલે કે પૂરના પાણીની કેવી ઝડપ એવી ઝડપ છે એ ધોળનારા ઘોડા અને એમાં પણ પાછા છે એ કે આપ તો કે લગામ ઘોડા સોરી એમાં પણ કેવા ઘોડા તો કે એક તો પાણી પૂરના પાણીની સ્પીડે દોડનારા અને એમાં પણ પછી અસવાર ઘોડા એટલે કે એના પર છે એ કોઈ સવાર ન હોય કે એવી રીતે ફરતા ઘોડા હોય કે એની તો ચાલમાં શું જ પૂછવું અને વળી છે એ કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી એટલે કે એમાં છે એ પાંચ ઘોડાઓમાંથી એક ઘોડા ઉપર છે એ વાળો કેસરિયો એ સવારી કરે છે બાકીના પાંચેય ઘોડાઓ એની ફરતા થરગરતા ચાલવા માંડ્યા કે બીજા પાંચ ઘોડાઓ છે કે એક ઘોડા ઉપર તો વાળો કેસરિયો જે છે એ સવારી કરે છે પણ બાકીના જે પાંચ ઘોડા છે એ તો એની પાછળ પાછળ જ ચાલવા માંડ્યા જાયદી ખજૂરની પેશી જેવો વાળ જાયદી ખજૂર એટલે કે છે એક ખજૂરનો જ પ્રકાર છે કે એના જેવો છે એનો રંગ કે એની જે છે એ ચામડીનો રંગ કેવો તો કે જાયદી ખજૂરની પેશી જેવો હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચામડી કે આપણે છે એ હાથ મૂકીએ તો પણ હાથ છે આપણો લપસી જાય કે એટલી સુવાળી છે એની ચામડી હતી કાન સોનીને દાંડે ચડાવતા એટલે કે એ છે એ સતર્ક થઈ જતા જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા કે જાણે છે એ ભગવાનના ઘરેથી જાણે મલમલ ઓઢીને ના આવ્યા એવી જ રીતે છે એ ઘોડાઓ રમતે ચડે છે વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું કે આ વાલા કેસરિયાનું મન છે એ તો વડોદરાનું માથેથી જ ઉઠી ગયું ઘટ પોતાને ગામ ગણી ભેગા થવા મનમાં અજંપો લાગ્યો કે એ છે એ જળ પોતાનું ગામ જે ગરણી ગામ છે એ ત્યાં જવા માટે છે એના મનમાં અજંપો જાગ્યો એટલે કે એ છે એ અશાંતિ થવા લાગી પણ ગણી કાંઈ ઘોડાને ઘેર થોડું છે કે કાંઈ ગણી છે એ કાંઈ થોડું એટલું નજીક છે વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસળી કેડીએ બાંધી છે કે વાત ખર્ચીને એટલે મુસાફરી ખર્ચની જે છે એ વધેલી 500 રૂપિયાની જે વાસળી વાસળીએ દાદા કીધું ને કે પૈસા રાખવા માટેની છે એક લાંબી કોથળી જેવું કે છે એ પોતે કડે બાંધી છે અને પોતાની ખોરાકી અને ઘોડાની જોગાની જોગવાઈઓ એમાં ભલી ભાતી થઈ જશે એવી ધરપક હૈયામાં છે કે પોતાની ખોરાકી એટલે કે પોતાનું જે છે એ ગુજરાત થઈ જાય કે એનું છે એ જીવન જરૂરી ખર્ચ નીકળી જાય અને ઘોડાના જોગાડની જોગાડી એટલે કે
એના ખોરાકી માટે અથવા તો કોણ કહેવાય ને અનાજ એનું ખાવાનું અનાજ કે ખાણ કે એટલો ખર્ચ છે એ થઈ જાય એટલી છે એ આશા વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી કોદળા ખામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાડ્યો કે પછી છે એ ત્યાંથી કે વડોદરાની બહાર નીકળે છે ત્યાં જ છે એ એક ઓરડામાંથી ગોદડા અને વાસણ અને એ બધા છે એ અને ઘરની જે બીજી પણ છે નાની મોટી વસ્તુઓ એનો છે એ ઢગલો બહાર છે એ જોયો બે ડગલા આગળ વાયો ત્યાં નાના છોકરાના કાળજા કપાળ એવા કાળા બોકાસા કે પછી શું કહે છે કે ત્યાંથી છે એ થોડું આગળ ચાલે તો ત્યાં છે એ નાના છોકરાના જાણે કાળજા કપાળ એવા કાળા બોકાસા એટલે કે એવી લાળ કે ગુમો છે એ સંભળાય એ સંભળાય કુણા હૈયા વાળા વાલા કેસરિયા ઘોડાની લગામ પણાઈ ગઈ કે આવા છે એ હૈયા વાળા કે દયાળ પુત્રજી છે એવા વાળા કેસરિયાથી છે એ ઘોડાની લગામ પણાઈ ગઈ તમાશું જોવા થોડું ભેગું થયું હતું કે બધા લોકો છે એ તમાશું જોવા કે બધું જે છે એ લોકો જે ઝઘડો કે કરતા હતા એ જોવા માટે છે એ લોકો ભેગા થયા હતા ઘોડેથી ઉતરીને ટોળાને બીંધીને વાલો કેસરિયો લાંબો લગ જઈને ઊભો રહ્યો કે પછી છે એ ટોળામાંથી કે જ્યાં છે એ આ ઝઘડો ચાલતો હતો ત્યાં છે એ વાલો કેસરિયો એ ત્યાં જઈ અને ઊભો રહે છે જોતા જ કેસરિયો મામલો પડી ગયો લેણદારને ટાપ ઉતરી હતી કે લેણદાર છે એ પોતાનું લેણ લેવા માટે છે એ ત્યાં આવ્યા હતા ગાભા ગોદરા ઠામ ઠીકરા ઠેરવી આવતા હતા કે ત્યાં છે એના કપડા ને એ બધું છે વાસણ ને એ બધા ઠેરવે એ બધા છે પગે આવતા હતા યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી હતી કે ત્યાંના જે છે એ યુવાન મરાઠા કે એના મોઢા ઉપર જે છે એ મશ વળી હતી ટાંક લઈને આવેલા સેજ ઉપર વાલા કેસરિયાની નજર ધ્રોવી ટાંક લઈને આવતા સેજ ઉપર વાલા કેસરિયાની નજર ધ્રોવી સવાલ કર્યો કે ત્યાં છે એ પોતાનું લેણું આવવા માટેના જે છે એ સેજ કેની ઉપર છે એ વાલા કેસરિયાની નજર છે એ સ્થિર થઈ ગઈ એ બંનેની નજર છે એ મળી સેજ કેટલા રૂપિયાનું લેણું છે આંકડો બોલો કે પછી છે એ વાલો કેસરિયો એ પૂછે છે કે સે તમારી પાસેથી કેટલા રૂપિયા લેવાના છે કે તમે એ રૂપિયા કહો એટલે કે આંકડો બોલો ભાઈ તારા મારો કાલી રામ જોવે છે હાલ તો થા કે પછી છે એ સે વાલા કેસરિયાને કહે છે કે તું છે એ તારો રસ્તો છે તારી રામ જોવે એટલે તું છે એ ત્યાં જ હાલ તો થા તેના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો કે સેજનો અવાજ સાંભળે અને જાણે છે એ પોતે તિરસ્કાર કરતા હોય એવું લાગે બાપ બોલો કેટલાનું લેણું આ છોકરાના આમિતા મારાથી જોવાતા નથી કે તોર પણ છે એ વાળું કેસર માનતો નથી અને ફરી છે સેજને કહે છે કે બોલો ને કેટલું લેણું છે કે આ છોકરાના જે આશીર્વાદ છે કે આ છોકરાનું દુઃખ છે એ મારાથી જોવાતું નથી સેઠનો મિજાજ તરડાય આવ્યો મોટો કેટલાનું લેણું દાતાનો દીકરો કે પછી છે એ સેઠને થોડું અભિમાન એટલે પછી બોલ્યો કે આવ્યો મોટો એ કે આવ્યું બહુ પૂછવાળ કે કેટલા રૂપિયાનું લેણું છે એ કે જાણી કે દાતાનો દીકરો કેસ પંગળતા છે જે કહ્યું બોલ રૂપિયા 500 નું બિલ ભર્યું છે એટલે પછી છે એ શેઠ એ બોલે છે કે બોલ કે હવે છે એ રૂપિયા 500 નું બિલ ભરવાનું છે એ પડને બીજી પડે કેસરિયાએ કેરેથી પાછળ છોડી મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા કે પછી છે એ કે જે જેવું છે શેઠે કીધું કે 500 નું લેણું છે કે એવી જ છે એમ જ કે થોડી જ વારમાં પોતાના કેરેથી જે છે એ વાસણીમાંથી 500 રૂપિયા કાઢી દીધા ઉપરથી વિદેશ તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું કે આ છે એ ઓલા પેલા જે માણસનું છે કે મરાઠાનું એનું લેણું કરી દે છે એટલે એ મરાઠાને તો છે એ એમ જ થતું કે ઉપરથી છે એ જાણે ફિનિસ્તો એટલે કે જાણે છે એ દેવદૂત આવ્યો હોય પ્રામાણિકતાની કચેરી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાળી આખે વાલા કેસરિયાને જોઈ રહ્યા કે એ પ્રામાણિકતાની કચેરી ઉપર છે
એ પગ દઈને કા યુવાન મરાઠા જે છે એ રાઘોબા એ ફાટી આંખે કે ફાટી આંખે છે એ